સુરત શહેર ઝોન 4 પોલીસ વિભાગ દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને સંગીત સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શાળામાં ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકોએ સંગીત વગાડીને મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું, પરંતુ અપૂરતા સંગીત સાધનો હોવાથી ઝોન 4 દ્વારા બાળકોને પૂરતા સાધનો આપવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોમાં ખુશી જોવા મળી હતી. સુરત શહેર પોલીસ દ્વારા બાળકોને હવસખોરોથી બચવા માટે ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી રહી છે, ત્યારે આ સંદર્ભમાં શહેરના પાંડેસરા બમરોલી ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 220માં પણ સી ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઝોન 4 ડીસીપી વિજયસિંહ ગુર્જર હાજર રહ્યા હતા. દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ઢોલ તબલા વગાડી સ્વાગત ગીત સાથે મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ આ વિદ્યાર્થીઓ પાસે સંગીતના સાધનો અપૂરતા હોવાની ઝોન 4 ડીસીપીને દેખાતા તેઓએ વિદ્યાર્થીઓને પૂરતા સાધનો પૂરા પડાય છે. સાથે ડીસીપી વિજયસિંહ ગુર્જરે શૈક્ષણિક અને સામાજિક સમજ આપી હતી. થોડા સમય પહેલા સુરત પાંડેસરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ 220ની સ્કૂલમાં પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા એક સી ટીમનો કાર્યક્રમનો ગુડ ટચ બેડ ટચનો કાર્યક્રમ કરવામાં આવેલ, જેમાં મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓ પધારેલ હતા, જે દરમિયાન સ્કૂલની વિદ્યાર્થિનીઓ મ્યુઝિકનો એક સેટ દ્વારા વગાડતી હતી, જે સેટ અમર્યાદિત હોય જેથી ડીસીપી ઝોન 4 શ્રી સાહેબ નાઓ દ્વારા નજરમાં આવ્યું કે આ અપૂરતો સેટ છે, જેથી એક મ્યુઝિક ટીચરનો એપ્રોચ કરીને આખા બેન્ડમાં શું શું અને કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ જેનું એક લિસ્ટ મેળવી અને સાહેબ શ્રી નાઓ દ્વારા આજરોજ સ્કૂલને આખો એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો સેટ એનાયત કરવામાં આવેલ છે. આજરોજ મારી શાળામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સાહેબે મારી શાળાની બાળાઓને એટલે કે સંગીતના સાધનો આખો બેન્ડ સેટ મારી શાળાના બાળકોને અર્પણ કરેલો છે. મારી બાળાઓ એ બેન્ડનો ઉપયોગ પૂરેપૂરો કરશે. કોઈ પણ કાર્યક્રમ હશે ત્યાં મારી બાળાને બોલાવશે. ત્યાં અમારી શાળાના સંગીત શિક્ષક શ્રી હિંમતભાઈ રાજારામ કાપુરે ત્યાં બાળાઓને જશે અને બેન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ. અને આપ્યા બદલ મારી શાળા પરિવાર તરફથી હું સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિદ્યાર્થીઓમાં રહેલા કૌશલ્યને જાણીને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા બાળકોને સંગીત ક્ષેત્રે પોતાની પ્રતિભા ખીલવી શકે એવા ઉમદા હેતુ સાથે આ સાધનો અર્પણ કરવાનો નિર્ણય લેવાયો હતો અને બાળકોને જ્યારે તમામ પ્રકારના સાધનો મળી જતા આ સાધનોનો ઉપયોગ કરી સંગીતમય કૃતિઓ રજૂ કરાઈ હતી.